कोरोना संक्रमण ने लईने वडोदरा शहर नो मंगल बजार बंद करावायु छे। वडोदरा महानगरपालिकाए आ कार्यवाही करी। सामाजिक अंतर न जाळवनाराओ सामे सवारथी ज तंत्र द्वारा कार्यवाही करवामां आवी रही छे। मॉल बाद हवे बजारो पण बंद करावामां आवी रह्या छे अने बे दिवस माटे आ मंगल बजार बंद रहेशे। कोर्पोरेशन अने पोलीसनी टीमे बजार बंद कराया बाद आ जाहेरात करी छे। तो आज विषय वधु जानकारी लईशुं संवाददाता युनुस गाजी पासेथी। युनुस, जे रीते वडोदरामां तंत्रए सपाटो बोलाव्यो छे, लाल आंख करी छे, चार मॉल बाद हवे बजारो पण बंध कराई छे, वडોદરામાં કેવા પ્રકારની કાર્યવાહી આજના દિવસમાં ઓવરઓલ કરવામાં આવી છે? નરેન્દ્રસિંહ, ગઈકાલે જે સંકેત મળી ગયા હતા કે જયારે હાઈ લેવલની જે અધિકારીઓની મીટિંગ મળી હતી તેમાં સોશિયલ ડિસ્ટન્સનું જ્યાં પાલન નહીં થાય ભીડભાડ થશે અને લોકો બિનજરૂરી રીતે બહાર નીકળશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે। વેપારીઓને પણ આદેશો આપવામાં આવ્યા હતા કે તેઓ ધંધો ભલે કરે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ 19ના નિયમોનું પાલન કરે અને જો નહીં કરે ભીડભાડ હશે બિનજરૂરી રીતે લોકો એકત્ર થયા હશે તો ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ જ રીતે કોર્પોરેશન અને પોલીસની જે સંયુક્ત ટીમો બનાવી હતી તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે સવારથી જ નીકળી પડ્યા હતા અને આજે લગભગ 30થી વધુ દુકાનોને સીલ કરાયા બાદ જે ચાર જેટલા મોલ છે તેને પણ સીલ કરવામાં આવ્યા હતા અને તેને પગલે જે કેટલાક મોટા મોલના સંચાલકો છે તેઓએ સ્વયં પોતાની રીતે સ્વેચ્છાએ બે દિવસ માટે મોલ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો, તેમાં સેન્ટ્રલ સ્ક્વેર સહિતના જે મોલનો પણ સમાવેશ થાય છે। અને આજે દોઢથી સાંજે મંગલ બજાર, કે વડોદરાનું પ્રસિદ્ધ બજાર છે, અને સાંજ થતા જ ત્યાં મોટી ભીડ એકત્ર થાય છે, લોકો ખરીદી કરવા માટે નીકળતા હોય છે, નાની મોટી અનેક દુકાનો આવેલી છે અને આજે આ પ્રકારે ભીડ દેખાતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતું હોવાનું જણાતા કોર્પોરેશનની ટીમો દ્વારા મંગલ બજાર બંધ કરવા માટે વેપારીઓને વિનંતી કરી હતી। વેપારીઓએ પણ સાથ સહકાર આપ્યો છે અને બંધની શરૂઆત કરી દીધી છે અને આવતીકાલે અને પરમ દિવસે એટલે કે બે દિવસ માટે પણ બંધ રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર અને કોવિડ ઓએસડી ડોક્ટર વિનોદ રાવ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। મોલ, મંગલ બજાર તથા જે અન્ય દુકાનો છે તે તમામ હવે 3 દિવસ માટે બંધ રહેશે કોરોનાનું સંક્રમણ નાથવા માટે અને જે સતત કેસો વધવાની શરૂઆત થઈ છે તે વધે નહીં તે માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને આગામી દિવસોમાં હજુ 2 દિવસ દરમિયાન અન્ય જે ભીડભાડવાળા વિસ્તારો છે, શાકભાજીના માર્કેટો છે કે દુકાનો છે ત્યાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે। દિવસ દરમિયાન કોર્પોરેશન અને પોલીસની ટીમો છે તેઓએ સતત કાર્યવાહી ચાલુ રાખી છે અને અત્યાર સુધી મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતાઓ છે। આભાર યુનુસ સમગ્ર જાણકારી બદલ। તો વડોદરામાં જે રીતે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે અને તેને લઈને મોલ અને બજારો પણ હવે બંધ કરવાની શરૂઆત થઈ છે। સોશિયલ ડિસ્ટન્સિંગનો આપ જોઈ શકો છો, વારંવાર કોર્પોરેશન વેપારી ભાઈઓને વિનંતી કરે છે, દંડ કરે છે, તો પણ કોઈ પણ ફેરફાર થતો નથી। એટલે માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા રવિવાર અને સોમવારે મંગળ બજાર અને નવા બજાર વિસ્તાર ટોટલી બંધ રાખવાનો આદેશ છે। વડોદરામાં કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત કામગીરી કરી છે અને માઇક દ્વારા લોકોને સૂચના પણ આપવામાં આવી રહી છે। જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે, કોરોનાના નિયમો નેવે મુકાઈ રહ્યા છે, ત્યાં સીલ મારવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। તો વડોદરામાં તંત્ર દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એક તરફ લોકોથી ધમધમતું મંગલ બજાર છે તેને પણ કોર્પોરેશને બંધ કરાવ્યું છે, તો બીજી તરફ શહેરના 4 મોલ, સેન્ટ્રલ મોલ, રિલાયન્સ મોલ, ઈવા મોલને પણ સીલ કરી દેવાયા છે। તો આજ વિશે વિશેષ વાત કરીશું વિનોદ રાવ, કે જેઓ અત્યારે સ્પેશિયલ કોવિડ ઓફિસર છે વડોદરા ખાતે। વિનોદજી, જે રીતે અત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે, તેની કેમ જરૂર પડી? શું કોવિડના નિયમોનો ભંગ થઈ રહ્યો હતો આ તમામ જગ્યાએ? ગઈકાલે શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી જી સાથે સંયુક્ત રીતે મીટિંગ કરીને તમામ પોલીસ અધિકારીશ્રીઓ, ડીસીપી શ્રીઓ, એસીપી શ્રીઓ સાથે પણ મીટિંગ કરીને નિર્ણય કરવામાં આવ્યો કે આ ગઈકાલ રાતથી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ પોલીસ અને કોર્પોરેશનના બનાવવામાં આવશે। 28 જેટલા ફ્લાઇંગ સ્ક્વેડ બનાવ્યા છે, 100 જેટલા સ્ટેટિક એન્ફોર્સમેન્ટ ટીમ્સ બનાવી છે, શહેરના લગભગ 120 જેટલા હોટસ્પોટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અને આજ સવારથી, આમ તો ગઈકાલ રાતથી કાર્યવાહી ચાલુ છે। આજે ચાર શહેરના સૌથી મોટા 4 મોલ્સ આજે ઇન્સ્પેક્ટ કરીને સીલ કરવામાં આવ્યા છે, ઇનોર્બિટ મોલ, ઈવા મોલ, રિલાયન્સ ના સુપર સ્ટોર જી, સેન્ટ્રલ વડોદરા સેન્ટ્રલ મોલ અને બે બીજા મોલ જે છે, આઈનોક્સ અને
વડોદરા સેન્ટ્રલ આ બંને સ્વેચ્છાએ પણ સેન્ટ્રલ સ્ક્વેર મોલ આ બંને સ્વેચ્છાએ પણ બંધ કર્યા છે. આ સિવાય મંગળ બજાર ઇન્સ્પેક્ટ કરીને બંધ કરવામાં આવ્યું. અત્યારે કડક બજાર પણ ટીમ જાય છે, નવા બજારમાં પણ ટીમ જશે, સાંજે રેસ્ટોરન્ટ્સના મુલાકાતે જશે. અત્યાર સુધી લગભગ મોલ્સ અને બજાર મળીને લગભગ 400-500 જેટલા દુકાનો સીલ કરી છે. આ કાર્યવાહી એટલા માટે જરૂર પડી કે આ શનિ રવિ અને સોમના ત્રણ રજાઓના દિવસો લોકો સેલ્ફ ડિસિપ્લિન મેન્ટેન ના કરે. તો અત્યારે અમદાવાદ અથવા અન્ય શહેરોમાં જે પ્રકારની પરિસ્થિતિની ચર્ચા ચાલે છે એ વડોદરામાં લગભગ 20-25 દિવસ પછી આવી શકે છે. એ નિવારવા માટે, પ્રિવેન્ટ કરવા માટે અત્યારે કાર્યવાહી થઈ રહી છે. બિલકુલ વિનોદજી, એટલે કે આગોતરા આયોજનના ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે. શું હજુ પણ વધુ કાર્યવાહી થઈ શકે છે વડોદરામાં? આજે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ્સ દ્વારા સખ્તાઈથી પગલાં લેવાના કાર્યવાહી 15 દિવસના કેમ્પેઇન તરીકે અમે શરૂ કર્યા છે. આ 15 દિવસના કેમ્પેઇન દરમિયાન આ જે ડબલિંગના સાયકલ, આ 15 દિવસના સાયકલ અમે ઓવરકમ કરી શકીશું તો ખરેખર આ 20-25 દિવસ કે 30 દિવસ પછી જો એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ થવાની સંભાવના છે એમાંથી બહાર આવી શકશું. જી આભાર વિનોદ રાવજી, TV9 સાથે વાત કરવા બદલ. તો જે